હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, હવે આપણે વાત કરીએ છીએ, તમે જે ગ્રામરની વાત કરતા હતા, એ ગ્રામરમાં આપણે ધીરે ધીરે આપણે આગળ વધીશું, બરાબર? પણ આગળ વધતા પહેલાં કેટલીક ચર્ચાઓ કરી લઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચની વાત કરીએ તો અહીંયા એક ટોપિક આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ, આપણું જે પહેલું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર કયું છે? ઇંગ્લિશ આલ્ફાબેટ. હા, એ ઇંગ્લિશ આલ્ફાબેટ ભણવાના છે, બટ એના પહેલાં આપણે શું કરીશું? એના પહેલાં આપણે પાર્ટ ઓફ સ્પીચ જોઈશું. પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ્સ ઓફ સ્પીચની વાત કરીએ તો સ્પીચ, સ્પીચ એટલે તો આમ કહીએ કે સ્પીચ એટલે કે જે આપણે બોલીએ છીએ, બરાબર? તો પાર્ટ્સ ઓફ સ્પીચ તો સ્પીચ છે, બરાબર? જે આપણે વાક્યો છે એના કયા કયા પ્રકારો છે, તો એની અંદર કયા કયા પાર્ટ પડે છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. તો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર વાત કરીએ તો કયા કયા પ્રકાર છે? ધારો કે સમજો કે એક વાક્ય છે, એ વાક્યની અંદર બરાબર કેવા કેવા શું આવી શકે? ઓકે, તો જેને આપણે શું કહીએ છીએ? પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, એટલે કે સ્પીચના પ્રકાર. ખ્યાલ આવ્યો? સારું, તો વન બાય વન જોઈએ. તો એ પાર્ટ્સ ઓફ સ્પીચના કેટલા ટાઈપ છે? તો ટોટલ ટાઈપ છે એના 7. તો ટોટલ ટાઈપ કેટલા છે? ટોટલ 7. પાર્ટ્સ ઓફ સ્પીચના કેટલા પ્રકાર છે? ટોટલ 7 પ્રકાર છે, બરાબર? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન. તો આટલા 7 પ્રકાર પડે છે. હવે આપણે જોવાના છે કયા? તો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આપણે બીજા કયા જોઈશું? પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે જોવાના છે કયા કયા? તો જો તમારી જે બુક છે હોલીફિલ્ડ, તેમાં શરૂઆતમાં પેજ નંબર 1 એટલે કે જે ઇન્ડેક્સનું પેજ છે એની બાજુનું તમે પેજ જોવો. ઇન્ડેક્સનું જે પેજ છે એની બાજુનું પેજ જો, પેજ નંબર 1, એમાંથી આપણે ભણવાના કયા, એમાંથી આપણે કયા કયા શીખવાના છે, શેના વિશે ચર્ચા કરીશું? તો જુઓ, શેના વિશે ચર્ચા કરીશું? તો નંબર 1 નાઉન જોઈશું, નંબર 2ના એડજેક્ટિવ છે, નંબર 3 એમાં પ્રોનાઉન છે, નંબર 4 વર્બ છે અને નંબર 5 એડવર્બ છે. તો બાકી કયા રહ્યા? 2, 5, 6, 7. 7માંથી 2 હમણાં ભણવાના નથી. આપણે કેટલા વિશે જોવાનું છે? 7માંથી 5 વિશે જોવાનું છે. તો ટોટલ 7 છે, બરાબર? એમાંથી આપણે કેટલા વિશે ચર્ચા કરીશું? 5 વિશે ચર્ચા કરીશું. કન્જંક્શન અને ઇન્ટરજેક્શનનો સમાવેશ આમાં કર્યો નથી. તો અત્યારે આપણે હાલમાં, બરાબર, કયું ધોરણ છે આપણું? 5મું ધોરણ છે. તો 5મું ધોરણ છે એટલે કેટલા ભણવાના છે આપણે? 5 આપણા ધોરણ જેટલા ભણવાના છે. તો જોઈએ પહેલા નામ. નાઉન કોને કહેશું વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો નાઉન છે જેને આપણે શું કહીએ છીએ? નાઉન એટલે શું કહેવાય? નાઉન એટલે કે નામ કહેવાય. નાઉન એટલે શું કહેવાય? એક પ્રકારનું નામ, એમ જેને આપણે નાઉન કહીએ છીએ, બરાબર? તમારું જે નામ છે, રમેશ, સુરેશ, એ બધા નાઉન કહેવાય. ધારો કે પ્રાણી હોય તો પ્રાણીઓના પણ નામ હોય, બરાબર? એલિફન્ટ હોય, કાવ હોય, ઓકે, બરાબર? હાથી જેને એલિફન્ટ કહીએ, ગાય તો એને કાવ કહીએ, બરાબર? સિંહ તો એને લાયન કહીએ, શિયાળ તો એને ફોક્સ કહીએ. તો આ બધા જે છે તે બધા શું છે? નાઉન, એ નામ કહેવાય, બરાબર? કોઈ પણ એક નામ, કશાકનું નામ, તો એને નાઉન કહેવાય. સ્કૂલ છે આપણી, તો સ્કૂલ એ પણ નામ છે, કારણ કે એક નામ છે. એક બિલ્ડિંગ જે છે, એ બિલ્ડિંગનું શું નામ આપ્યું છે આપણે? સ્કૂલ આપ્યું છે. તો સ્કૂલ એ પણ શું કહેવાય? નાઉન કહેવાય વિદ્યાર્થી મિત્રો. પછી ચેર એ પણ નાઉન કહેવાય, બેન્ચ એ પણ નાઉન કહેવાય, બેગ એ પણ નાઉન કહેવાય, બરાબર? મોબાઈલ એ પણ નાઉન કહેવાય. નાઉન એટલે કે એવી વસ્તુ જેને આપણે નામ આપેલું છે. આ બ્લેક બોર્ડ છે વિદ્યાર્થી મિત્રો, આ બ્લેક બોર્ડ પર, આમ તો વ્હાઇટ બોર્ડ છે, તમને એવું લાગી શકે બ્લેક બોર્ડ કહે છે, બટ આ જે ડિજિટલ બોર્ડ થયો તો એ પણ શું કહેવાય? નાઉન કહેવાય. જે પુસ્તકમાંથી ભણાવું છું, બુક, બુક એ પણ શું કહેવાય? શું કહેવાય? નાઉન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શું છે? નાઉનના પ્રકારો
છે, તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓ હોય બધાનું એક નામ છે, એ બધી વસ્તુને તમે શું કહી શકો? નાઉન કહી શકો. બરાબર, આ માર્કર છે તો માર્કર પણ શું કહેવાય? નાઉન. એટલે કે એવી વસ્તુઓ કે જેને આપણે કોઈ નામથી બોલાવતા હોય, કોઈ એવી એવી બધી એવી વસ્તુઓ. બરાબર, નંબર વન કોઈ એવી બધી વસ્તુઓ એટલે કે વસ્તુ, બીજા નંબરમાં પ્રાણીઓ, બીજા નંબરમાં વ્યક્તિઓ. બરાબર, જેને આપણે નામથી બોલાવીએ છીએ એ બધા શું કહેવાય? નામ કહેવાય. વ્યક્તિઓને પણ આપણે નામથી બોલાવીએ, જે નામ હોય, સમેશ, સુરેશ, રમેશ, ચિંટુ, પીટુ, તે બધા શું કહેવાય? નામ કહેવાય. કે એક ચોક્કસ નામ છે, તમે પણ છો, તમારું પણ ચોક્કસ નામ છે, તો એને તમે નામ કહી શકો. બરાબર છે, ખ્યાલ આવી ગયો? એને તમે શું કહેશો? નામ કહેવાય. તમારે ઘરમાં ટીવી છે તો તમે એને શું નામ આપ્યું છે? ટેલિવિઝન નામ આપ્યું છે, તો એ નામ કહેવાય. ઘરમાં ફ્રીજ પડ્યું છે તો ફ્રીજ એ શું કહેવાય? નામ કહેવાય. એટલે કે એ વસ્તુ છે, એ વસ્તુના નામ છે. આપણે ફ્રીજને કોઈ દિવસ ટીવી કહીએ છીએ? ના, ફ્રીજને આપણે ફ્રીજ કહીને જ બોલાવીએ છીએ. ખુરશી છે તો ખુરશીને આપણે ચેર જ કહીએ છીએ. બરાબર, મોબાઈલ પછી ફોન છે તો એને આપણે સ્માર્ટફોન છે, એને આપણે મોબાઈલ કે મોબાઈલ કહીને બોલાવીએ છીએ, મોબાઈલ ફોન કે ફોન કહીને બોલાવીએ છીએ. ઓકે, ખ્યાલ આવે? હવે આવી જે વસ્તુ તમને દેખાય, આનું નામ આપણે શું આપ્યું? માર્કર આપ્યું. તો આ માર્કર શું છે? તો નામ છે. જેને આપણે નામ આપવું છે એ બધા શું કહેવાય? નામ કહેવાય. ખ્યાલ આવ્યો? પલંગ હોય તો પલંગ શું કહેવાય? નામ. કારણ કે આપણે નામ આપેલું છે. શું એ બધી વસ્તુને આપણે પલંગ કહીએ છીએ? ના, એક નિશ્ચિત કોઈ વસ્તુ જે છે એનું એક નિશ્ચિત નામ છે અને આપણે પલંગ જ કહીશું. હવે અહીંયા આગળ તમે સ્કૂલમાં બેઠા હશો તો તમને ખ્યાલ હશે, તો એ જગ્યાને શું કહેવાય? જે જગ્યાએ તમે બેસો છો સ્કૂલમાં, એ જગ્યાને શું કહીશું? તો એ જગ્યાને આપણે બેન્ચીસ કહીશું, બેન્ચ કહીશું. તો બેન્ચ અથવા તો બેન્ચીસ એ શું કહેવાય? નાઉન છે વિદ્યાર્થી મિત્રો. એ શું કહેવાય? એક પ્રકારનું નાઉન. દરવાજો ઓપન કરીને તમે આવો છો અંદર, તો દરવાજો એને આપણે દરવાજા તરીકે ઓળખીએ છીએ. એનું નામ શું છે? દરવાજો. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં ડોર કહીએ, તો એ ડોર પણ શું છે? નાઉન છે. એટલે જે બારીઓ છે, બરાબર, એ પણ શું કહેવાય? નામ. કારણ કે એને આપણે શું નામ આપ્યું છે? બારી નામ આપ્યું છે. પછી જે પેલા ગોળ ગોળ ફરે છે, બરાબર, એને શું નામ આપ્યું? કે ભાઈ પંખો. તો પંખો નામ આપ્યું છે, તો શું કહેવાય? એ પણ એક નાઉન કહેવાય. ખ્યાલ આવ્યો? કારણ કે જે આપણે શું કરીએ છીએ? ભાઈ નામથી બોલાઈએ તો જ ખબર પડે. નામનું કાર્ય શું હોય વિદ્યાર્થી મિત્રો? નામ એ શું છે? એક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણીની એક ઓળખ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પદાર્થની ઓળખ રજૂ કરે તેને શું કહેવાય? નામ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આપણે પહેલા વાત કરી લઈએ નામની. તો અહીં આગળ પહેલો ટોપિક આપણે લખી નાખીએ નામ. બરાબર, શું કહેવાય? નામ. નામ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? નામ. એટલે કે નામ કહીએ. બરાબર, શું કહીએ છીએ? નામ. એટલે કે નામ કહીએ છીએ. હવે નામ એટલે નામ. બરાબર, કોનું હોય? કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી જેને કે જેને આપણે ચોક્કસ નામથી, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જેને આપણે ચોક્કસ નામનો ઉપયોગ કરીને ઓળખીએ કે બોલાવીએ કે બોલાવવામાં આવે. નામનો ઉપયોગ કરીને ઓળખીએ કે બોલાવવામાં આવે તેને શું કહેવાય? નામ કહેવાય. ઇંગ્લિશમાં લખી નાખ્યું, ગુજરાતીમાં સારું નહીં લાગે એટલે નામ કહીએ છીએ. કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી જેને આપણે ચોક્કસ નામનો ઉપયોગ કરીને ઓળખીએ છીએ અથવા ચોક્કસ નામનો ઉપયોગ કરીને કે બોલાવવામાં આવે તો એને શું કહેવાય? નામ કહેવાય. ચોક્કસ નામનો ઉપયોગ કરવામાં આવે
કે ચોક્કસ નામથી બોલાવવામાં આવે તો એને શું કહેવાય? નામ કહે છે. ખ્યાલ આવી? એટલે ગમે તે વસ્તુનું નામ જેને આપણે નામ કહીએ છીએ. આ મેં પહેરેલું છે બરાબર, તો તમે આ શું પહેરેલું છે? તમે કહેશો કે આ શર્ટ કહેવાય એને બરાબર, તો શર્ટ એ નામ કહેવાય. હવે શર્ટમાં બટન લાગ્યું તો બટન એ શું કહેવાય? નામ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? તો નામ આપણે મને કહીશું. પછી એડજેક્ટિવ, પછી બીજો પોઈન્ટ છે એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ જેને શું કહેવાય? વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. વિશેષણ એટલે કેવું? તો આ નાઉન છે બરાબર, આ નાઉન ની જોડે આવા એડજેક્ટિવ વપરાતા હોય છે, વિશેષણ વપરાતા હોય. ખ્યાલ આ? વિશેષણ એટલે કે શું છે? કોઈ પણ આ નામ બરાબર, નામ એટલે આ નાઉન ની બરાબર, કોઈના કોઈ નાઉન ની જે વિશેષતા દર્શાવી હોય તેને વિશેષણ કહેવાય. બીજી વાત કરીએ, એમાં પણ ખબર ના પડે તો હવે બીજા રસ્તેથી સમજીએ. તો વિશેષણ કોને કહેવાય? વિશેષણ એટલે શું? કોઈ વિશેષતા બતાવે. શું કહેવાય? કોઈ વિશેષતા દર્શાવે તેને શું કહેવાય? તો એડજેક્ટિવ બરાબર. આ તો બરાબર ખ્યાલ આવી ગયો. જેમ કે વિશેષણ, ધારો કે મારી વાત કરીએ તો આ શબ્દ કેવા છે? તો આ શબ્દ ઊંચા છે, તો આ શું છે? ઊંચા, એ વિશેષણ કહેવાય. જેને આપણે ઇંગ્લિશમાં ટોલ કહીએ તો એ વિશેષણ. પછી આપણે કહીએ કે ભાઈ આ વ્યક્તિ કેવો છે? આ વ્યક્તિ જાડો છે. તો કેવો છે? તો જાડો છે. તો જાડો એ શું કહેવાય? જાડો એટલે કે ફેટ, એને પણ વિશેષણ કહેવાય. પેલો છોકરો કેવો છે? તો ભાઈ એ છોકરો કેવો છે? તો એ છોકરો હોશિયાર છે બરાબર. તો હોશિયાર એ શબ્દ કેવું કહેવાય? તો વિશેષણ. એટલે કે કોઈ વ્યક્તિની વિશેષતા દર્શાવે. કોઈ વ્યક્તિની શું દર્શાવે છે? વિશેષતા દર્શાવે છે. જેને આપણે શું કહીશું? જેને આપણે શું કહીશું? એડજેક્ટિવ કહીશું બરાબર. આ કે આ પેન છે, આ પેન કેવી છે? તો બ્લુ પેન છે. તો આની વિશેષતા દર્શાવે છે. તો કેવી પ્લેન? તો બ્લુ. તો જો તમે જ્યારે કેવો, કેવી, કેવો, કેવો, કેવી અથવા તો કેવું એનાથી પ્રશ્ન કરીને તમે એનાથી તમે પ્રશ્ન કરો બરાબર, તો એ શું કહેવાય? વિશેષણ. કેવી, કેવો અથવા તો કેવું અથવા તો કેવા, તો એનાથી તમે પ્રશ્ન કરો બરાબર છે, તો એ શું કહેવાય? અને જે જવાબ મળે એનાથી તમે પ્રશ્ન કરો અને જે જવાબ મળે એ જવાબને આપણે શું કહીશું? વિશેષણ. ખ્યાલ આવી ગયું? કે આ કેવા માણસો છે? તો કહીશું કે આ સારા માણસો છે. આ કેવા માણસો છે? તો આ સારા માણસો છે. તો કેવા, કેવું બરાબર, તો એનાથી પ્રશ્ન કરો અને તમને જે જવાબ મળે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે વિશેષણ કહીશું. એકદમ ટૂંકામાં ટૂંકું અને શોર્ટમાં શોર્ટ આ રીતે યાદ રાખવાનું કે લખી શકીએ આપણે કે કેવું, કેવા, કેવી બરાબર, કેવો, બરાબર, કેવું, કેવું, કેવા, કેવી કે કેવો, એનાથી જ્યારે કેવું, કેવા, કેવી અથવા તો કેવો થી પ્રશ્ન કરતા, થી પ્રશ્ન કરતા તમને જે જવાબ મળે, જે જવાબ મળે તેને વિશેષણ કહીશું. વિદ્યાર્થી મિત્રો લખવાની બિલકુલ ઉતાવળ ના કરતા અહીંયા આગળ સમજાય ગયું. પછી નામ માં તો ખબર પડી ગઈ કે શેના આપણે નામ કહીશું બરાબર. હવે વિશેષણમાં પ્રકાર આપણે કહીએ તો વિશેષણમાં આપણે કહીએ કે ભાઈ કાળું, ધોળું, નીચો, ઊંચો બરાબર, નીચો, ઊંચો બરાબર, આ જેવા શબ્દો છે. પછી નાનું,
મોટું તો આ બધા શું કહેવાય વિશેષણ કહેવાય બરાબર અહીંયા લાગુ બી એક્ઝામ્પલ તરીકે કાળું ગોળું નીચો ઊંચો નાનું મોટું ચાલુ પાતળું એ બધા શું કહેવાય વિશેષણ કહેવાય તો ચલો એક એક પ્રશ્ન પૂછી લઈએ આપણે કે આ મકાન કેવું છે આ મકાન કેવું છે તો તમે મને જે હશે જવાબ આપશો આ મકાન બહુ ખરાબ છે આ મકાન બહુ સુંદર છે તો તમે મને શું જવાબ આપશો આમ હું પ્રશ્ન કહું આ મકાન કેવું છે તો તમે શું કહેશો મકાન કેવું છે તો સુંદર છે તમે શું કહેશો આ મકાન કેવું છે તો સુંદર એ વિશેષણ કહેવાય હવે એમ કહું કે ખરાબ છે તો તમે શું કહેશો ખરાબ તો ખરાબ એ પણ શું કહેવાય વિશેષણ કહેવાય કેવા કેવાથી મેં કીધું ને કે ભાઈ આ વિદ્યાર્થીઓ કેવા છે બરાબર બે ત્રણ વિદ્યાર્થીઓ મારી સામે હોય અને હું કહું ભાઈ આ વિદ્યાર્થીઓ કેવા છે તો તમે કહો સર આ વિદ્યાર્થીઓ હોશિયાર છે તો હોશિયાર એ શબ્દ એ તમે શું વાપર્યું વિશેષણ વાપર્યું પછી કેવી રીતે પ્રશ્ન પૂછીએ કે આ પેન કેવી છે તો આ પેન કેવી છે તો તમે કહેશો કે આ પેન કાળી છે તો કાળી એ શું કહેવાય વિશેષણ કહેવાય કેવો બરાબર આ વ્યક્તિ કેવો છે તો આ વ્યક્તિ મારા જેવો ઊંચો છે તો એ જે ઊંચો શબ્દ તમે વાપર્યો એ શું કહેવાય એ જાતનું વિશેષણ કહેવાય તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિશેષણ કોને કહેવાય ખબર પડી ગઈ આવડે એવું છે બરાબર હવે આ બે લખીને આપણું નામ એક્ઝેક્ટિવ બે લખો આ મેં મારી રીતે બનાવ્યું છે બરાબર ખ્યાલ આવ્યો આપણે શુદ્ધ અને ગુજરાતી ભાષામાં માતૃભાષામાં શીખીશું ખ્યાલ આવે આ આવડી જાય એટલે તમને ઇંગ્લિશમાં આવડી જાય તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચલો લખાઈ હવે આપણે આગળ જોઈએ એના પછી આગળ આપણને પ્રોનાઉન નો ઉપયોગ કરવાનું કીધું છે તો આપણે પ્રોનાઉન જોઈએ એ બી એકદમ સહેલું છે બરાબર આવી જશે ખ્યાલ આવ્યું નામ તો તમારે જાતે લખી દેવાનું મને ખબર છે તમને આવડી જ ગયા છે એટલે મેં લખાયા નથી ખ્યાલ આવી ગયો બધા નામ કહેવાય તમારું જે નામ હોય એ તમારું નામ પણ નામર કહેવાય મારું નામ હોય તો મારું નામ પણ શું કહેવાય નામ કહેવાય ગ્રામરની ભાષામાં નામ કહેવાય હવે તમે એમ કહો કે તારું નામ શું છે તો પેલા કઈ ખબર જ ના પડે જવાબ નહીં ના આપે એવું થાય પાછો એટલે નામ એટલે ના ગ્રામરની ભાષામાં નામને શું કહેવાય આમ તો નેમ એટલે નામ તમે એવું તમને એવું ખબર પણ ગ્રામરની ભાષામાં નામને શું કહેવાય નામ કહેવાય એ વખતે તમારે નિયમ કહેવાય નહીં ખ્યાલ આવી ગયો જે ગ્રામર ભણતો હશે વ્યવસ્થિત આ રીતે આપણી રીતે એના ખબર હશે ભાઈ નામો કોને કહેવાય હવે સર્વનામની વાત કરીએ તો સર્વનામ સર્વનામ એટલે શું સર્વનામ એટલે કે નામથી નહીં બોલાતા સર્વનામ એટલે કે કોઈ વ્યક્તિ હોય જેનું નામ ના ખબર હોય સર્વનામ એટલે કે એવું નામ જે બધા માટે એક સરખું વપરાય સર્વનામ એટલે એવું નામ જો પહેલો શબ્દ શું છે સર્વ સર્વ એટલે કે બધા નામ એટલે નામ
એટલે કે એવું નામ કે જે બધા માટે વપરાતું હોય, એવું નામ કે જે બધા માટે વપરાતું હોય, બરાબર, જે બધા માટે સરખું જ હોય એને શું કહેવાય? સર્વનામ કહેવાય. એને શું કહેવાય? સર્વનામ. તો થોડો તફાવત જોઈ લઈએ આપણે નાઉન અને પ્રોનાઉનમાં, બરાબર. નામ એટલે કે નામમાં શું છે કે ભાઈ ચોક્કસ નામ એટલે નામ, બરાબર. ભાઈ પેલા છોકરાનું નામ રોહિત હોય તો એને રોહિત જ કેવું પડે, બરાબર. એને બીજા નામથી ના બોલાવી શકાય. એના પછી રોહિત પછી તુષાર ના કહેવામાં આવતી તો એને રોહિત જ કેવું પડે, એને તુષાર ના કહેવાય. તુષાર કહો તો એ ખબર ના પડે એને કે ભાઈ આ કોને બોલાવે. તો રોહિતને મારે શું કેવું પડે? રોહિત જ કેવું પડે. તો નામમાં કોઈ ચોક્કસ નામ હોય એ નામથી જ ઓળખાય, બરાબર. પેલાનું નામ પિન્ટુ હોય તો એને પિન્ટુ જ કેવું પડે, તો એ પિન્ટુ એ બધા નામ કહેવાય. સર્વનામ એટલે શું? કે બધાનું એકદમ કોમન નામ. કેવું નામ? કોમન. હવે અહીંયા આગળ રમેશ જતો હોય તો પણ હું એના માટે શું વાપરીશ? હી વાપરીશ. શું વાપરીશ? હી. હી ઇઝ અ રમેશ, બરાબર. એના માટે પણ હી વાપરીશ. તો આ હી છે એ શું કહેવાય? સર્વનામ કહેવાય. તો સર્વનામ કયા કયા છે તો એના વિશે ચર્ચા કરીએ. તો પહેલા જોઈએ આઈ, વી, યુ, હી, શી, ઈ અને ધે. આ બધા શું છે? સર્વનામ છે. આ બધા શું કહેવાય? સર્વનામ કહેવાય. સર્વનામના ટોપિકમાં લખવાનું સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઈ, ધે, જેને સર્વનામ, જેને સર્વનામ એટલે કે પ્રોનામ તરીકે ઓળખીએ છીએ. બરાબર, લખી નાખો. આટલું લખી નાખો અને હોમવર્કમાં શું કરવાનું છે તમારે? પાંચ નાઉન, પાંચ નાઉન અને પાંચ પ્રોનાઉન, અરે પાંચ એડજેક્ટિવ. પાંચ નાઉન અને પાંચ એડજેક્ટિવ્સ બરાબર શેમાં લખવાના? અંગ્રેજીમાં લખવા અને ઇંગ્લિશની નોટબુકમાં લખવા, બરાબર. ખ્યાલ આવે કે પાંચ નામો અને પાંચ એડજેક્ટિવના નામ તમારે શેમાં લખવાના છે? અંગ્રેજીમાં લખવાના છે. જેમ કે ચેર છે, ઓકે, બેન્ચ છે, ઓકે, બોય છે, ગર્લ છે, તો એ બધા નામ જે છે, બરાબર, એને તમારે શેનાથી લખવાના છે? તો અંગ્રેજીમાં તમારે લખવાના. એડજેક્ટિવમાં પણ તમારે અંગ્રેજીમાં લખાય. જેમ કે અહીંયા કાળું લખીએ છીએ કે બ્લેક, વ્હાઈટ, નીચું, બરાબર, એને આપણે સ્મોલ કહીએ. પછી ઊંચું એને ટોલ કહીએ, ઓકે, નાનું એને સ્મોલ, મોટું બી કહીએ. અહીંયા નીચાને આપણે શું કહી શકીએ? શોર્ટ કહી શકીએ, બરાબર. તો આ રીતે તમારે અંગ્રેજીમાં લખવાના છે. આ આપણું આજનું હોમવર્ક રહેશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી બીજું આપણે પ્રોનાઉન છે એ પ્રોનાઉનમાં વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલે સુધી તમારે લખીને રાખવાનું છે. થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.